गुड मॉर्निंग गर्ल्स, वी आर गोइंग टू स्टार्ट अ न्यू टॉपिक, थ्रेड एंड इट्स लाइफ साइकिल. अ थ्रेड इज सिंपली अ लाइट वेट प्रोसेस, और यू कैन से इट इज़ अ सब प्रोसेस और चाइल्ड ऑफ अ प्रोसेस. तमे लोको यूनिक्सनी अंदर प्रोसेस नो मीनिंग छे समझी गया हसो, राइट? तो अहीं आपणे थ्रेड छे एने आपणे लाइट वेट प्रोसेस कही शकीए, राइट? अथवा तो आपणे एवुं पण कही शकीए कि आ एक सब प्रोसेस छे और चाइल्ड ऑफ प्रोसेस. सौथी नानामां नानो जे प्रोसेस छे, स्मॉलेस्ट लेवलनो, एने आपणे थ्रेड कहीशुं. इन अ थ्रेड बेस्ड मल्टीटास्किंग, मल्टीपल थ्रेड रन साइमल्टेनियसली इन अ सिंगल प्रोग्राम. फॉर एग्जाम्पल, इन अ वेब ब्राउजर यू आर डाउनलोडिंग अ फाइल एंड एट द सेम टाइम यू आर ऑल्सो सर्फिंग द इंटरनेट. अहीं थ्रेडिंगनो एक सीम्पल और बहुत सरस एक्जाम्पल आपेलू छे कि तमे ब्राउजरनी अंदर कोई फाइल छे ने डाउनलोड करता हो छो, एट द सेम टाइम तमे बीजी कोई वेबसाइट छे ने सर्फिंग पण करता हो, तो आ एक थ्रेडनू बेस्ट एक्जाम्पल कही शकाय. जावा सपोर्ट्स मल्टीपल थ्रेड्स टू रन कॉन्करंटली, विच इज नोन एज मल्टी थ्रेडिंग. थ्रेड लाइफ साइकल आपणे जोई लईए अहीं, एना जे स्टेट्स छे, पांच स्टेट्स छे मेनली, ये जोईए क्या क्या छे. ड्यूरिंग द लाइफ टाइम ऑफ थ्रेड देर आर मेनी स्टेट्स इट कैन एंटर. न्यूबॉर्न स्टेट, रनेबल स्टेट, रनिंग स्टेट, ब्लॉक स्टेट एंड डेड स्टेट. अ थ्रेड इज ऑलवेज इन वन ऑफ दिस फाइव स्टेट्स. इट कैन मूव फ्रॉम वन स्टेट टू अनदर वाया वरायटी ऑफ वेज. आपणे जे थ्रेडनी वात करीए छीए एना पांच स्टेट छे. कोई पण टाइम पर थ्रेड जे छे आउट ऑफ दिस फाइव स्टेट्स कोई पण एक स्टेटनी अंदर होईए छे, राइट? Let us begin with the first one, newborn state. When we create a thread object, the thread is born. આપણે જ્યારે થ્રેડનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, થ્રેડ છે ઇનબિલ્ટ ક્લાસ જ છે, એનો જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ ત્યારે એ ન્યૂબોર્ન સ્ટેટની અંદર છે એવું કહી શકીએ. ધ થ્રેડ ઇઝ નોટ યેટ શેડ્યુલ ફોર રનિંગ. એટ ધ સ્ટેટ વી કેન ડૂ ઓનલી વન ઓફ ધ ફોલોઈંગ વિથ ઇટ. શેડ્યુલ ઇટ ફોર રનિંગ યુઝિંગ સ્ટાર્ટ મેથોડ, કિલ ઇટ યુઝિંગ સ્ટોપ મેથોડ. ઇફ શેડ્યુલ ઇટ મૂવ્સ ટુ ધ રનેબલ સ્ટેટ. ઇફ વી અટેમ્પ્ટ ટુ યુઝ એની અધર મેથોડ એટ ધિસ સ્ટેજ, એન એક્સેપ્શન વિલ બી થ્રોન. જ્યારે આપણે થ્રેડનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ત્યારે ન્યૂબોર્ન સ્ટેટમાં હોય, રાઈટ? અને એને આપણે જે એના માટેની જે મેથોડ્સ છે એ આપણે આ લઈ શકીએ. નંબર વન ઇઝ સ્ટાર્ટ મેથોડ. કાં તો તમે એને થ્રેડને સ્ટાર્ટ કરાવી શકો, કાં તો જે સ્ટેટ હજી આપણે ક્રિએટ કર્યો છે એને તમે સ્ટોપ કરાવી શકો. અને જો એનું શેડ્યુલિંગ થઈ ગયું હોય તો એને આપણે રનેબલ સ્ટેટમાં છે એવું કહી શકીએ. જો ઇફ વી અટેમ્પ્ટ ટુ યુઝ એની અધર મેથડ, એટલે કે આમાંથી બીજી કોઈ પણ મેથડ, આ બે સિવાય બીજી કોઈ પણ મેથડ આપણે એના ઉપર અપ્લાય કરવાની ટ્રાય કરીએ તો એ એક્સેપ્શન થ્રો કરશે. ધ સેકન્ડ સ્ટેટ ઇઝ રનેબલ સ્ટેટ. અહીંયા આપણે સ્ટાર્ટ મેથડનો યુઝ કરશું, રાઈટ? ધ રનેબલ સ્ટેટ મીન્સ દેટ ધ થ્રેડ ઇઝ રેડી ફોર એક્ઝિક્યુશન એન્ડ વેઇટિંગ ફોર રિસોર્સિસ ઓર પ્રોસેસર. સ્ટેટ જ્યારે રનેબલ, થ્રેડ જ્યારે રનેબલ સ્ટેટમાં આવે ત્યારે આપણે એને સ્ટાર્ટ મેથડથી સ્ટાર્ટ કરાવી શકીએ, રાઈટ? પણ સ્ટાર્ટ મેથડમાં એ પ્રોસેસર મળવા માટે વેઇટ કરશે. જ્યાં સુધી એને પ્રોસેસર ન મળે ત્યાં સુધી તેનું એક્ઝિક્યુશન થતું નથી. દેટ મીન્સ ધ થ્રેડ હેઝ જોઈન્ડ ધ ક્યુ ઓફ થ્રેડ્સ દેટ આર વેઇટિંગ ફોર એક્ઝિક્યુશન. એટલે આપણે જે થ્રેડ ક્રિએટ કર્યો છે એ સિવાયના બીજા જે થ્રેડ છે એની એક ક્યુ બનેલી હશે, રાઈટ? કે જે બધા જ પ્રોસેસરની વેઇટ કરતા હશે. એ ક્યુની અંદર આપણે જે ક્રિએટ કરેલો થ્રેડ છે એ પણ જોઈન થઈ જશે. ઇફ ઓલ થ્રેડ્સ હેવ ઇક્વલ પ્રાયોરિટી દેન દે આર ગિવન ટાઈમ સ્લોટ્સ ફોર એક્ઝિક્યુશન ઇન રાઉન્ડ રોબિન ફેશન. ઓલ ઓફ યુ આર વેરી વેલ અવેર ઓફ ધીસ ટર્મ રાઉન્ડ રોબિન ફેશન. તમે યુનિક્સની અંદર શીખી ગયા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. એ જે ક્યુ હશે એમાં જો બધા જ થ્રેડ્સની પ્રાયોરિટી ઇક્વલ હોય તો બધાને ટાઈમ સ્લોટ અલોકેશન થઈ જશે, રાઈટ? અને રાઉન્ડ રોબિન અલ્ગોરિધમ વાઇઝ એ બધા જ થ્રેડનો ટર્ન આવશે. ધ સસ્પેન્ડેડ થ્રેડ દેટ જોઈન ધ ક્યુ એટ ધ એન્ડ ઓફ ધ એન્ડ અગેન વેઇટ ફોર ઇટ્સ ટર્ન. ધીસ પ્રોસેસ ઓફ અસાઇનિંગ ટાઈમ ટુ થ્રેડ ઇઝ નોન એઝ ટાઈમ સ્લાઇઝિંગ. જે થ્રેડ સસ્પેન્ડ થાય
તમને ખ્યાલ છે કે રાઉન્ડ રોબિનમાં ટાઈમ સ્લોટ અલોકેટ થાય, તો એકવાર એનો એક્ઝિક્યુશન થાય પછી બીજા થ્રેડનો ટર્ન આવે ત્યાં સુધી એ જે કરંટ થ્રેડ હતો એને સસ્પેન્ડ કરવામાં આવે, તો સસ્પેન્ડેડ જે થ્રેડ છે એ અગેન ક્યુને જોઈન કરી લેશે. ઇફ વી વોન્ટ અ થ્રેડ ટુ ગેટ હાયર કંટ્રોલ દેન અનધર થ્રેડ ઓફ ઇક્વલ પ્રાયોરિટી બિફોર ઇટ્સ ટર્ન કમ્સ, વી કેન ડુ સો બાય યુઝિંગ યીલ્ડ મેથડ. જો આપણે થ્રેડની પ્રાયોરિટી છે એને ચેન્જ કરવી હોય તો આપણે યીલ્ડ મેથડનો યુઝ કરી શકીએ. થર્ડ સ્ટેજ ઇઝ રનિંગ સ્ટેજ. Running means that the processor has given its time to the thread for its execution. The thread runs until it give up control on its own or it is preempted by a higher priority thread. જે થ્રેડને પ્રોસેસર અલોકેટ થઈ જાય એ થ્રેડ છે રનિંગ સ્ટેટમાં છે એવું આપણે કહી શકીએ. ધ થ્રેડ રન્સ એન્ટિલ ઇટ ગીવ અપ, એ પોતાની જાતે જ્યારે પ્રોસેસરનો ટાસ્ક ઓવર થાય ત્યારે જ પ્રોસેસરમાંથી બહાર નીકળે છે. અથવા તો બીજી કોઈ હાયર પ્રાયોરિટીનો જો થ્રેડ આવે છે તો એ કેસની અંદર થ્રેડ છે એ પ્રોસેસરમાંથી એક્ઝિક્યુશન એનું સ્ટોપ થશે. અ રનિંગ થ્રેડ મે ગીવ અપ ઇટ્સ કંટ્રોલ ઇન વન ઓફ ધી ફોલોઈંગ સિચ્યુએશન. નંબર વન, ઇટ હેઝ બીન સસ્પેન્ડેડ યુઝિંગ સસ્પેન્ડ મેથોડ બાય અ પ્રોસેસર. અ સસ્પેન્ડેડ થ્રેડ કેન બી રિવાઈવ બાય યુઝિંગ ધી રિઝ્યુમ મેથોડ. ધીસ અપ્રોચ ઇઝ યુઝફુલ વેન વી વોન્ટ ટુ સસ્પેન્ડ અ થ્રેડ ફોર સમ ટાઈમ ડ્યુ ટુ સર્ટન રીઝન, બટ ડુ નોટ વોન્ટ ટુ કિલ ઇટ. ફોર એક્ઝામ્પલ, ઇફ ઇટ ઇઝ વેઇટિંગ ફોર સમ રિસોર્સ, ઇન દેટ કેસ ધ પ્રોસેસર કેન સસ્પેન્ડ ધીસ થ્રેડ ફોર સમ ટાઈમ. ઇટ હેઝ બીન મેડ ટુ સ્લીપ, વી કેન પુટ અ થ્રેડ ટુ સ્લીપ ફોર અ સ્પેસિફાઈડ ટાઈમ પીરિયડ યુઝિંગ ધ મેથડ સ્લીપ, વર ટાઈમ ઇઝ ઇન મિલી સેકન્ડ્સ ઓનલી. ધીસ મીન્સ દેટ ધ થ્રેડ ઇઝ આઉટ ઓફ ધ ક્યુ ડ્યુરિંગ ધ ટાઈમ પીરિયડ. ધ થ્રેડ રી એન્ટર ધ રનેબલ સ્ટેટ એઝ સૂન એઝ ધીસ ટાઈમ પીરિયડ ઇઝ એલાપ્સ્ડ. ઇટ હેઝ બીન ટોલ્ડ ટુ વેઇટ અન્ટિલ સમ ઇવેન્ટ અકર્સ, ધીસ ઇઝ ડન યુઝિંગ વેઇટ મેથડ. ધ થ્રેડ કેન બી શેડ્યુલ ટુ રન અગેન યુઝિંગ ધ નોટિફાઈ મેથડ. After that it comes to the fourth state, which is known as blocked state. A thread is said to be blocked when it is prevented from entering into the runnable state. This happens when the thread is suspended, sleeping or waiting. A blocked thread is considered not runnable but not dead, and therefore fully qualified to run again. જ્યારે કોઈ થ્રેડ છે એ કોઈ રિસોર્સની વેઇટ કરતો હોય, રાઈટ, એને ટેમ્પરરી સસ્પેન્ડ કર્યું હોય ઓર કોઈ રિસોર્સ માટે ફ્રી થવા માટે એ વેઇટ કરતો હોય, તો એની અંદર આપણે એ સ્ટેટનો સ્ટેજ છે એને બ્લોક સ્ટેટ કહી શકીએ, રાઈટ. એનો મિનિંગ એ કે એ થ્રેડને પ્રોસેસર અલોકેટ થયેલું નથી, ઇટ ઇઝ નોટ ઇન નોટ રનેબલ કન્ડિશન, રાઈટ. એ ફરીથી એક્ટિવ થશે, રાઈટ. આ જે થ્રેડ છે એ ડેડ સ્ટેટ નથી. ફિફ્થ વન ઇઝ ડેડ સ્ટેટ. અ રનિંગ થ્રેડ એન્ડ્સ ઇટ્સ લાઈફ વેન ઇટ હેઝ કમ્પ્લીટ એક્ઝિક્યુશન ધ રન બાય ધ રન મેથોડ. ઇટ ઇઝ અ નેચરલ ડેથ, એટલે કે જ્યારે થ્રેડનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જાય, આખું પ્રોગ્રામ જે છે સ્મોલ પ્રોગ્રામ એ કમ્પ્લીટ થઈ જાય, તો એ જે છે થ્રેડ છે એ ડેડ સ્ટેટની અંદર આવે છે. હાવેવર, વી કેન કિલ ઇટ બાય સેન્ડિંગ ધ સ્ટોપ મેસેજ ટુ ઇટ એટ એની સ્ટેટ, ધસ કોઝિંગ અ પ્રી મેચ્યોર ડેથ ટુ ઇટ. આ સિવાય તમે થ્રેડને મેન્યુઅલી પણ કિલ કરાવી શકો, રાઈટ, બાય સેન્ડિંગ સ્ટોપ મેસેજ. સ્ટોપ મેસેજ સેન્ડ કરીને તમે એને કિલ કરાવી શકો, અને એને આપણે પ્રી મેચ્યોર ડેથ કહીએ છીએ. ધ જોઈન્ટ મેથડ અલાઉઝ વન થ્રેડ ટુ વેઇટ ફોર ધ કમ્પ્લીશન ઓફ અનધર. ઇફ ઇટ ઇઝ થ્રેડ ઓબ્જેક્ટ વુઝ થ્રેડ ઇઝ કરન્ટલી એક્ઝિક્યુટિંગ, ટી ડોટ જોઈન કોઝિસ ધ કરન્ટ થ્રેડ ટુ પોઝ એક્ઝિક્યુશન અન્ટિલ ઇટ્સ થ્રેડ ટર્મિનેટ્સ. Overloads of join allow the programmer to specify waiting period. However, join is dependent on the OS for timing. So you should not assume that join will wait exactly as long as you specify, right? આપણે જેટલું join ની અંદર time લખશું એટલી વાર એ wait કરે એવું જરૂરી નથી. Like slip, join respond to the interrupt by exiting with an interrupted exception.
હું તમને એક નાનકડો એનો પ્રોગ્રામ બતાવું જેનાથી તમને આઈડિયા આવશે કે થ્રેડ હાઉ એકચ્યુઅલી થ્રેડ વર્ક્સ. તો અહીંયા આપણે એક નાનકડો પ્રોગ્રામ લીધો છે. એઝ આઈ ટોલ્ડ યુ દેટ થ્રેડ ઇઝ એન ઇનબિલ્ટ ક્લાસ, યુ કેન ક્રિએટ એન ઓબ્જેક્ટ ઓફ દેટ ક્લાસ લાઈક ધીસ. ટી ઇઝ એન ઓબ્જેક્ટ, ટી ઇક્વલ્સ ટુ થ્રેડ ડોટ કરંટ થ્રેડ. વી આર અસાઇનિંગ ધી કરંટ થ્રેડ ટુ ધીસ ઓબ્જેક્ટ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન, વી વોન્ટ ટુ પ્રિન્ટ ધ થ્રેડ નેમ. Then with the help of get name, you will get the same name as you will get on line number 6, right? Then t dot set name, if you want to change the name of this thread, you can do it with the help of set name method. Let me run this program. As you can see, the thread is thread main 5 main, right? થ્રેડનું નેમ અહીંયા મેઇન આપેલું છે, આપણે મેઇનને રન કરાવીએ છીએ એટલા માટે. ધેન ન્યૂલી ડિફાઇન્ડ થ્રેડ નેમ ઇઝ માય થ્રેડ. અહીંયા આપણે થ્રેડનું નામ ચેન્જ કર્યું, માય થ્રેડ ચેન્જ કરી દીધું, અને ફરીથી આપણે વોટ વી આર ડુઈંગ ઓવર હિયર, યસ વી આર ટ્રાઇંગ ટુ એક્સેસ ધ નેમ ઓફ ધ કરન્ટ થ્રેડ વિચ વોઝ રિસેન્ટલી ચેન્જ બાય સેટ નેમ મેથડ, રાઇટ? દેટ વી કેન ડુ વિથ ધ હેલ્પ ઓફ ગેટ નેમ. તો અહીંયા આપણને ન્યૂ નેમ ડિફાઇન થઈને મળી જાય છે. ઓકે, તો આ એક સિમ્પલ એનો પ્રોગ્રામ થઈ ગયો કે જેનાથી તમે થ્રેડ આઈડેન્ટિફાઈ કરી શકો. ઓકે, નાવ થ્રેડ ક્લાસ એન્ડ ઇટ્સ મેથોડ્સ. અ થ્રેડ ઇઝ અ સિંગલ સિક્વેન્શિયલ ફ્લો ઓફ કંટ્રોલ વિદ ઇન અ પ્રોગ્રામ. Thread does not have its own address space but uses the memory and other resources of the process in which it executes. There may be several threads in one process. The Java Virtual Machine JVM manages this and schedule them for execution. આપણે મેન્યુઅલી અહીંયા કંઈ જ કરવાનું રહેતું નથી, બધું જ જે છે JVM મેનેજ કરી લે છે. The time needed to perform a context switch from one thread to another. જ્યારે એક થ્રેડમાંથી બીજા થ્રેડનું એક્ઝિક્યુશન થાય એને આપણે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ કહીએ છીએ, રાઈટ? કોન્ટેક્સ્ટ સ્વિચિંગ માટે આપણને અહીંયા ટાઈમની જરૂરત પડે છે, જે મિલી સેકન્ડ્સની અંદર હોય છે. સમ મેથડ્સ ઓફ થ્રેડ ક્લાસ આર ડિસ્ક્રાઇબ હ્યોર. ફર્સ્ટ વન ઇઝ કરંટ થ્રેડ. ધીસ વિલ રિટર્ન અ રેફરન્સ ટુ ધ કરંટ થ્રેડ, રાઈટ? બીજું આપેલું છે આપણને સ્લીપ મેથડ. આ જે મેથડ છે it causes the current thread to slip. Then yield method, this method causes the current thread to yield control of return the name of the causes the current thread to yield control of the processor to other thread. Then get name method, this will return the name of the current thread. Then get priority, you can change the you can check the priority of any of the thread. Then is alive, this method will check for the existence of thread, right? This will return a boolean value, either true or false. Then join method, this method causes the caller to wait until this thread dies. Run method, which comprises the body of the thread. આપણે જે થ્રેડનો પ્રોગ્રામિંગ કરવું છે એનું બોડી ક્રિએટ કરવા માટે આપણે રન મેથડની જરૂર પડશે. ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેથડ, રાઈટ? ધીસ મેથડ ઇઝ ઓવર રિડન બાય સબ ક્લાસીસ. ધેન સેટ નેમ, સેટ્સ ધ નેમ ઓફ ધીસ થ્રેડ ટુ એસ. હિયર આઈ હેવ પાસ વન વેરીએબલ વિથ નેમ એસ ઓફ ટાઈપ સ્ટ્રીંગ, રાઈટ? સો અહીંયા એસ નેમથી આપણે જે થ્રેડ એક્સેસ કરી રહ્યા છીએ એનું નેમ છે એ એસ, એને એસ અસાઇન થઈ જશે. દેન યુ કેન સેટ ધ પ્રાયોરિટી બાય યુઝિંગ ધીસ મેથડ, સેટ પ્રાયોરિટી ઇન ટીજર પી, વિચ કેન સેટ ધ પ્રાયોરિટી ઓફ ધ થ્રેડ. દેન સ્ટાર્ટ મેથડ, ધીસ કેન સ્ટાર્ટ ધ થ્રેડ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ટુ સ્ટ્રીંગ, ધીસ કેન રિટર્ન ધ સ્ટ્રીંગ ઇક્વલન્ટ ઓફ ધીસ થ્રેડ. નાવ યુ કેન અપ્લાય અ થ્રેડ યુઝિંગ ટુ વેઝ ઇન જાવા. નંબર વન ઇઝ બાય એક્સટેન્ડિંગ ધ થ્રેડ ક્લાસ. And the second way is by implementing runnable interface. Either or methods you can use for creating a program of thread, right? Let me show you one example how you can extend the thread class.
let us switch to our NetBeans window. Here you can see that I have imported util package, right? Because I want to use a random class in my program, so I have util package no use karyo chhe. Class numThread, which extends thread class. આપણો ઇનબિલ્ટ ક્લાસ છે જેને આપણે અહીંયા એક્સટેન્ડ કરાવી લીધો, રાઈટ. પબ્લિક વોઇડ રન મેથડ, એક મેં તમને કીધું હતું કે રન મેથડ છે એકચ્યુઅલી આપણા કોડિંગ જે છે, આપણું જે થ્રેડ ડેવલપ કરીએ છીએ એનું પ્રોગ્રામિંગ આપણે રન મેથડની અંદર કરીએ છીએ. એન્ડ ધીસ ઇઝ ઓવર રિડન મેથડ, ધીસ ઇઝ ઓલરેડી ડિક્લેર્ડ ઇન થ્રેડ. આપણે થ્રેડ ક્લાસની અંદર આને ડિક્લેર કરેલી જોઈએ છે અને અહીંયા આપણે એને ઓવર રાઇડ કરાવીએ છીએ, રાઇટ. ઇન ધીસ વી વોન્ટ ટુ જનરેટ વન રેન્ડમ ઓબ્જેક્ટ with name generate. Integer I equals to 0, while I is less or equal to 10. Till then we want to iterate this, iterate through this loop, right? System.out.println generate.next integer 10. તમને લોકોને નેક્સ્ટ જે નેક્સ્ટ ઇન્ટીજર મેથડ છે એ ખ્યાલ જ છે, રાઈટ. અને એમાં આપણે 10 પાસ કર્યો છે, મીન્સ વી વોન્ટ ટુ જનરેટ ધ વેલ્યુઝ બિટવીન 0 to 10. Meanwhile, we want to keep this thread in sleeping position for 200 milliseconds, right? And catch system.out.println e then I plus plus. Now let us call the start method to start our thread. NumThread t1, અહીંયા આપણે NumThread ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાયો, t1.start. આ જે સ્ટાર્ટ મેથડ છે એ જ્યારે થ્રેડને પ્રોસેસર અલોકેટ થશે એટ દેટ ટાઈમ ઇટ વિલ કોલ ધ રન મેથડ ફોર ધીસ ઓબ્જેક્ટ, રાઈટ. તો રન કરાવીએ પ્રોગ્રામને. એઝ યુ કેન સી ઇન ધ આઉટપુટ વિન્ડો, ઇટ ઇઝ જનરેટિંગ વેલ્યુ 1 by 1. હજી હું સેન્ટેન્સ કમ્પ્લીટ કરું એટલી વારમાં તો અહીંયા બધી જ વેલ્યુ છે એ પ્રિન્ટ થઈ ગઈ. લેટ મી રન વન મોર ટાઈમ એન્ડ ઓબ્ઝર્વ ધ આઉટપુટ વિન્ડો. તમને ફ્રેક્શન ઓફ સેકન્ડ્સની અંદર જે વેલ્યુઝ છે એ પ્રિન્ટ થતી દેખાશે, રાઈટ. બિકોઝ હિયર આઈ હેવ ગીવન અ ટાઈમ ઇન મિલી સેકન્ડ્સ, અહીંયા 200 મિલી સેકન્ડ્સ આપેલું છે. લેટ મી ઇન્ક્રીઝ ધીસ ટાઈમ. આપણે ટાઈમને ઇન્ક્રીઝ કરી દીધો ને એન્ડ રન યોર ફાઇલ વન મોર ટાઈમ. નાવ સી ધ આઉટપુટ વિન્ડો, ઇટ વિલ ટેક મોર ટાઈમ ફોર પ્રિન્ટિંગ અ ન્યૂ નંબર ઓન ધ સ્ક્રીન, ફાઇન. જો અહીંયા આપણે 500 કર્યું છે તો અકોર્ડિંગલી તમને અહીંયા નંબરને પ્રિન્ટ થતાં પણ વાર લાગશે, રાઈટ. વોટ હેપન ટુ ધીસ, અહીંયા આપણે થ્રેડને સ્લીપ કરાવીએ છીએ. વોટ એવર થ્રેડ ઇઝ રનિંગ બાય ધ પ્રોસેસર, વી વોન્ટ ટુ મેક ઇટ ઇન સ્લીપ પોઝિશન ફોર 500 મિલી સેકન્ડ્સ. આપણે એને સ્લીપ કરાવીએ છીએ, રાઈટ. અને એના પછી થ્રેડ જે છે એ પાછું એક્ઝિક્યુશનમાં આવે છે. દેટ્સ વાય ઇટ ઇઝ ટેકિંગ ધીસ મચ ટાઈમ. આપણે હજી બી આને ઇન્ક્રીઝ કરીએ, ઇફ વી ચેન્જ ધીસ નંબર વિથ 1000 એન્ડ રન યોર પ્રોગ્રામ. નાવ એઝ યુ કેન સી ઇન ધ આઉટપુટ વિન્ડો, ઇટ ઇઝ ટેકિંગ મોર ટાઈમ. આ વખતે હું કમ્પ્લીટ કરું એ પહેલાં આપણા નંબર્સ કમ્પ્લીટ થયા નથી. ઇટ વિલ જનરેટ 10 વેલ્યુઝ, રાઈટ, બિકોઝ આપણે લૂપની અંદર કન્ડિશન આપી છે. કન્ડિશન ઇઝ આઈ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 10. સો ઇન ધીસ વે યુ કેન ક્રિએટ યોર થ્રેડ એન્ડ યુ કેન સ્ટાર્ટ ઇટ. ઇટ વિલ કોલ ધ રન મેથડ. આપણે અહીંયા રનને કોલ નથી કરાવી. જો તમે અહીંયા ઓબ્ઝર્વ કરો કે મેં અહીંયા સ્ટાર્ટ મેથડને કોલ કરાવી છે, તો જ્યારે પણ એને પ્રોસેસર અલોકેટ થશે એટલે ઓટોમેટિકલી ઇટ વિલ સ્ટાર્ટ રનિંગ ધ રન મેથડ. આ મેથડ છે એ પોતાની જાતે અહીંયા કોલ થઈ જશે. સો ઇન ધીસ વે યુ કેન ક્રિએટ અ થ્રેડ યુઝિંગ બાય એક્સટેન્ડિંગ ધ થ્રેડ ક્લાસ, વિચ ઇઝ એન ઇનબિલ્ટ ક્લાસ ઓફ જાવા, રાઈટ. આપણે એને બિલ્ડ કરવાનો નથી. In the next lecture, I will show you the synchronization in multiple threads, means the concept of multi-threading. See you in the next session. Thank you. Good morning, girls. The last topic of threading, that is synchronization in multiple threads. The alternate term we can use for synchronization in multiple threads
is multi-threading. When two or more threads need access to a shared resource, they need some way to ensure that the resources will be used by only one thread at a time. The process by which this is achieved is called synchronization. આપણે મલ્ટી થ્રેડિંગની વાત કરીએ છીએ, દેટ મીન્સ આપણે એકસાથે એક કરતાં વધારે થ્રેડ્સને રન કરાવી શકીએ છીએ, રાઈટ? એઝ આઈ એક્સપ્લેન યુ ઇન ધ પ્રીવિયસ લેક્ચર કે તમે વેબસાઇટ એક્સેસ કરતા હોય, મીન વાઇલ યુ આર ડાઉનલોડિંગ સમથિંગ ફ્રોમ નેટ, તો એ પેરેલલ પ્રોસેસિંગ થયું કહેવાય. બે થ્રેડ્સ છે તમારા એકસાથે રન થાય છે, તો જ્યારે તમે એક કરતાં વધારે થ્રેડ્સને રન કરાવો છો ત્યારે એટ એ ટાઈમ કોઈ પણ એક જ થ્રેડ છે એ રિસોર્સને ઓક્યુપાય કરે એ આપણે એન્શ્યોર કરવું પડે. અને આ જે પ્રોસેસ છે દેટ કેન બી અચીવડ બાય સિંક્રોનાઇઝેશન, રાઈટ? એઝ એન એક્ઝામ્પલ, કન્સિડર અ બેંક અકાઉન્ટ દેટ ઇઝ શેર્ડ બાય મલ્ટિપલ કસ્ટમર્સ. ઈચ ઓફ ધીસ કસ્ટમર કેન મેક ડિપોઝિટ ટુ ઓર વિધડ્રોઅલ ફ્રોમ ધીસ એકાઉન્ટ. યોર એપ્લિકેશન માઇટ હેવ અ સેપરેટ થ્રેડ ટુ પ્રોસેસ એક્શન ઓફ ઈચ યુઝર. The solution of this problem is to synchronize the access to this common data. This can be done in two ways. Number one, a method can be synchronized by using the synchronized keyword as a modifier in the method declaration. When a thread begins executing a synchronized instance method, it automatically acquires a lock on that object. The lock is automatically relinquished when the method completes. આપણી પાસે એક ટેકનિક છે સિંક્રોનાઇઝેશનની કે જેમાં આપણે સિંક્રોનાઇઝ મેથડ થ્રુ લોક અપ્લાય કરીએ છીએ. જ્યારે પણ રિસોર્સ ઓક્યુપાય થાય ત્યારે ઓટોમેટિકલી જે મેથડ છે એ ઓબ્જેક્ટ પર લોક અપ્લાય કરશે. ઓકે, ઓનલી વન થ્રેડ હેઝ ધીસ લોક એટ અ ટાઈમ. કોઈ પણ આપણે મલ્ટિપલ થ્રેડ્સ રન કરાવતા હોઈએ તો એમાંથી કોઈ પણ એક જ થ્રેડ આ ટાઈમ પર લોક અપ્લાય કરી શકે છે. દેરફોર ઓનલી વન થ્રેડ મે એક્ઝિક્યુટ એની ઓફ ધ સિંક્રોનાઇઝ ઇન્સ્ટન્સ મેથડ. જેના લીધે શું થશે કે જે મેથડ આપણે એક્ઝિક્યુટ કરવાની છે એટલે કે સિંક્રોનાઇઝ ઇન્સ્ટન્સ મેથડ જે છે એ કોઈ એક થ્રેડ થ્રુ જ એક્ઝિક્યુટ થઈ શકશે. ઇફ અ સેકન્ડ થ્રેડ અટેમ્પ્ટ ટુ એક્ઝિક્યુટ અ સિંક્રોનાઇઝ ઇન્સ્ટન્સ મેથડ ફોર દેટ સેમ ઓબ્જેક્ટ, ધ JVM ઓટોમેટિકલી કોઝિસ ધ સેકન્ડ થ્રેડ ટુ વેઇટ અન્ટિલ ધ ફર્સ્ટ થ્રેડ રિલિન્કવિશિસ ધ લોક. હવે જો કોઈ બીજો થ્રેડ છે એ સેમ સિંક્રોનાઇઝ ઇન્સ્ટન્સ મેથડને સેમ ટાઈમ પર એક્સેસ કરવાની અથવા તો એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરશે તો JVM છે એના ઉપર જે લોક છે એ અપ્લાય કરેલું હોય છે JVM થ્રુ, એ જ્યાં સુધી રિલીઝ નહીં થાય ત્યાં સુધી સેકન્ડ થ્રેડને વેઇટ કરવાનું આવશે. When a thread begins executing a synchronized static method, it automatically acquires a lock on the associated class object. આપણે આ વસ્તુ મેન્યુઅલી અપ્લાય કરવાની જરૂર હોતી નથી. નો નીડ ફોર કોડિંગ ટુ ડુ ધ લોકિંગ ઓન સિંક્રોનાઇઝ સ્ટેટિક મેથડ, રાઈટ? ધ સેકન્ડ વે ટુ સિંક્રોનાઇઝ એક્સેસ ટુ કોમન ડેટા ઇઝ વાય અ સિંક્રોનાઇઝ સ્ટેટમેન્ટ બ્લોક. This has the following syntax. બીજો એક આપણી પાસે ટેકનિક છે કે જેમાં આપણે સિંક્રોનાઇઝ સ્ટેટમેન્ટનો એક આખો બ્લોક પ્રિપેર કરીએ છીએ. હિયર યુ કેન સી ધ પેરામીટર. અહીંયા OBJ નેમથી મેં પેરામીટર પાસ કર્યો છે. હિયર OBJ ઇઝ ધ ઓબ્જેક્ટ ટુ બી લોક્ડ. આપણે આ ઓબ્જેક્ટને લોક કરવાનું છે. ઇફ યુ વિશ ટુ પ્રોટેક્ટ ઇન્સ્ટન્સ ડેટા, યુ શુડ લોક અગેન્સ્ટ દેટ ઓબ્જેક્ટ. ઇફ યુ વિશ ટુ પ્રોટેક્ટ ક્લાસ ડેટા, યુ શુડ લોક ધી અપ્રોપ્રિએટ ક્લાસ ઓબ્જેક્ટ. સો અહીંયા થિયોરી આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ, દેન આઈ વિલ શો યુ ટુ પ્રેક્ટિકલ્સ રિલેટેડ ટુ સિંક્રોનાઇઝેશન, રાઈટ? અહીંયા એક જ હવે ટોપિક આપણું બાકી છે, ટિમોન થ્રેડ ઇન જાવા. ધીસ થ્રેડ ઇન જાવા ઇઝ અ સર્વિસ પ્રોવાઈડર થ્રેડ દેટ પ્રોવાઈડ સર્વિસીસ ટુ ધ યુઝર થ્રેડ. આપણે યુઝર થ્રેડ જે ક્રિએટ કરીએ છીએ એના માટેનું આ સર્વિસ પ્રોવાઈડર છે. ઇટ ઇઝ લાઈફ ડિપેન્ડન્ટ ઓન ધી મર્સી ઓફ યુઝર થ્રેડ્સ. વેન ઓલ ધ યુઝર થ્રેડ્સ ડાઈઝ, JVM ટર્મિનેટ ધીસ થ્રેડ ઓટોમેટિકલી. દેર આર મેની જાવા ડેમોન થ્રેડ્સ રનિંગ ઓટોમેટિકલી. અહીંયા લાઈક ફાઇનલાઇઝર છે, આપણે એક ફાઇનલાઇઝ મેથડ પણ ડિસ્કસ કરી હતી, તો એ ડેમોન થ્રેડ છે, રાઈટ? JVM છે એ આ મેથડને એક્ટિવેટ કરે છે જેવા આપણા બધા જ થ્રેડ્સ છે એ કિલ થાય, ડાય થાય, એટલે JVM ઓટોમેટિકલી ડેમોન થ્રેડને પણ ટર્મિનેટ કરી દે છે.
You can see all the detail by typing the J console in the command prompt. આપણે જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે એના પર જે કોન્સોલ ટાઈપ કરીએ તો એનાથી આપણને આની બધી જ ડિટેલ છે એ જોવા મળે. ધ જે કોન્સોલ ટૂલ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ લોડેડ ક્લાસીસ, મેમરી યુસેજ, રનિંગ થ્રેડ્સ એટસેટ્રા. આ બધી જ ડિટેલ તમને અહીંયાથી મળી જશે, જેનાથી તમે રનિંગ થ્રેડ્સ પણ જોઈ શકશો. રાઈટ, નાવ લાસ્ટ ટુ પ્રોગ્રામ ઓફ થ્રેડ્સ, લેટ અસ સ્વિચ ટુ નેટબીન્સ. તો અહીંયા એક આપણે મલ્ટી થ્રેડિંગનો એક્ઝામ્પલ લીધેલું છે. યુ કેન સી ધ એક્ઝામ્પલ ઓફ મલ્ટી થ્રેડિંગ. આઈ હેવ ક્રિએટેડ વન ક્લાસ વિથ નેમ નમ થ્રેડ વિચ કેન એક્સટેન્ડ ધ થ્રેડ ક્લાસ. રાઈટ, અહીંયા થ્રેડ ક્લાસને આપણે અહીંયા ઇનહેરિટ કરાયું છે. નાવ ઇનસાઇડ ધીસ ક્લાસ આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ વન સ્ટ્રીંગ ટાઈપ વેરિએબલ વિથ નેમ nm, અને એક આપણે નમ થ્રેડનો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરીએ છીએ. ઓકે, કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરીને એની અંદર મેં જે પણ અહીંયા થ્રેડ આપણે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું એ ટાઈમ પર જે સ્ટ્રિંગ અહીંયા એઝ અ પેરામીટર મળે છે એને આપણે લોકલ nm નામના વેરિએબલમાં અસાઇન કરી છે. રાઈટ, સી અહીંયા બતાવું છું તમને, લાઈક t1 ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ દેટ ક્લાસ. રાઈટ, અને અહીંયા હું કન્સ્ટ્રક્ટરમાં પાસ કરાવું છું ફર્સ્ટ. તો ફોર ધ t1 ધ વેરિએબલ nm વિલ બી ઇનિશિયલાઇઝ વિથ ધી string first. Similarly, t2 is another object which is initialized with the term second, and the third one is the variable nm for this object is identified by third. Right, to itranaya nu assignment ahya thase jyare apde object create karsu. Right, a constructor through. Now run method, એઝ આઈ એક્સપ્લેન યુ ઇન ધ પ્રિવિયસ સેશન, કે અહીંયા આપણે રન મેથડ છે એ બાય ડિફોલ્ટ જ્યારે તમે સ્ટાર્ટ કરાવો ત્યારે રન મેથડ ઓટોમેટિકલી કોલ થાય છે. રાઈટ, સો લેટ અસ ડૂ ધ કોડિંગ ઇનસાઇડ ધી રન મેથડ. હિયર આઈ હેવ ટેકન વન ઇન્ટીજર વેરિએબલ વિચ ઇઝ ઇનિશિયલાઇઝ વિથ 0, ઇન્ટીજર આઈ ઇક્વલ્સ ટુ 0, એન્ડ આઈ વોન્ટ ટુ ઇટરેટ ધ લૂપ 5 times ઓર 10 times, વોટ એવર હાઉ મેની ટાઈમ્સ યુ વોન્ટ ટુ iterate it. You can take this number or change this number. Right, here I want to iterate this loop only for 5 times, so I have taken i is less or equal to 5. The value of i begin with 0. Now inside this loop I have just printed the loop number with i thi tame loop number print karso plus name, એટલે કે ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ, જેનાથી પણ રન મેથડ કોલ થઈ હશે એનું નેમ અહીંયા પ્રિન્ટ થશે. ઓકે, એટલે ફોર એક્ઝામ્પલ 0th લૂપ માટે ફર્સ્ટ સેકન્ડ થર્ડ, સેકન્ડ ફર્સ્ટ લૂપ માટે અગેન ફર્સ્ટ સેકન્ડ થર્ડ, જેનાથી પણ રન મેથડ કોલ થશે એટલે કે જેના થ્રુ જે થ્રેડ થ્રુ રિસોર્સ અલોકેશન થશે એનું નેમ અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. એન્ડ ઇન ધ સ્લીપ મેથડ આઈ હેવ પાસ 1000 means 1000 milliseconds. This code is sensitive, so I have enclosed this code in try block, and there is chance of error, if error arise in that case I want to capture that error in this catch block. Right, i++, I am incrementing the value of i through i++. Right, let us execute this program. Before the execution let us create 3 object of num thread class. So for that take a main method, here it is t1 t2 and t3. These 3 are object of num thread class, and the name given to this 3 objects are respectively first, second and third. Now we are checking that is it alive or not. So we can do this with the help of is alive term. Is alive, system.out.println t1 is alive. Right, this will return boolean value. Then if it is alive I want to call a start method t1.start, similarly t2.start and t3.start. I want to initialize all the objects together, but it will remain in queue. Right, as I explained in the previous session, here it applies first come first serve basis algorithm. Right, time slot algorithm. It is depend on the operating system.
તમે ઓએસમાં આ વસ્તુ સ્ટડી કરી લીધી છે. સો એની ક્યુ બનશે એન્ડ રિસોર્સ વિલ બી અલોકેટેડ ટુ એની વન ઓફ ધીસ ઓબ્જેક્ટ એટ એ ટાઈમ. એકનો ટર્ન કમ્પ્લીટ થાય દેન ધ અધર ઓબ્જેક્ટ વિલ ગેટ ધ ટર્ન. રાઈટ, લેટ અસ એક્ઝિક્યુટ ધીસ ફાઇલ. એઝ યુ કેન સી, ઝીરો એથ લૂપની અંદર આપણે એક્ઝિક્યુશન થઈ જાય. પછી હું બતાવું તમને વિન્ડો. યસ, ઇટ ઇઝ સક્સેસફુલ. સી, ઇન ધ ઝીરો એથ ટર્ન રન મેથડ વોઝ કોલ્ડ બાય ધ ફર્સ્ટ ઓબ્જેક્ટ ટી વન, દેન સેકન્ડ એન્ડ દેન થર્ડ. ડ્યુરિંગ ધ સેકન્ડ ઇટરેશન ધ રન મેથડ વોઝ કોલ્ડ બાય ટી ટુ ફર્સ્ટ, દેન ટી વન એન્ડ દેન ટી થ્રી. રાઈટ, ડ્યુરિંગ ધ સેકન્ડ ઇટરેશન એઝ યુ કેન સી ધ રન મેથડ વોઝ કોલ્ડ બાય ટી વન ફર્સ્ટ, then T2, then T3. During the third iteration, the run method was called by first, then third object, and then second. Similarly, for the fourth and fifth, you can compare, right? See the output. One more time, let us run the same file. Again, the sequence will change, right? It will not remain same for all the time. Wherever you run this program, or whenever you run this program, you will get different output every time. Fine. So this is our first example of multi-threading. Now second is example of synchronization method. Let us see the coding. Class print is defined. Void num is a method of this class, right? String t underscore name is a parameter of this method. Now I is equals to 0. While I is less or equal to 15, I want to iterate through this loop. This coding is same as previous one, right? As you can see on the line number 10, I want to print the loop number as well as name of a thread. So that we can do with the help of t underscore nm. So this part is very common. The difference is this coding we have done in the previous program in run method. Instead of that, here I have defined num method, right? This is newly created method, and run method is already defined in parent class, I mean in thread class, right? અહીંયા જો આપણે એને એક્સટેન્ડ નથી કરાવેલું, એટલે રન મેથડ છે એ અહીંયા આપણને મળતી નથી, રેડીમેડ મેથડ નથી મળતી. બટ એઝ યુ કેન સી યોર સેકન્ડ ક્લાસ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ. ક્લાસ નેમ ઇઝ નમ થ્રેડ વિચ એક્સટેન્ડ્સ થ્રેડ. ફાઇન, અહીંયા આપણે નમ થ્રેડનો એક કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે એઝ યુ કેન સી. ઓકે, સ્ટ્રિંગ એનએમ એન્ડ પ્રિન્ટ ઓબીજે એક ઓબ્જેક્ટ પણ અહીંયા પાસ કરાવીએ છીએ. પી ઇક્વલ્સ ટુ ઓબીજે, પ્રિન્ટ નામનો એક ઓબ્જેક્ટ આપણે અહીંયા ક્રિએટ કર્યો છે. એઝ યુ કેન સી અહીંયા પ્રિન્ટ છે જ. ઓકે, પ્રિન્ટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાયો છે, અને અહીંયા પી ઇક્વલ્સ ટુ ઓબીજે જે પણ ઓબ્જેક્ટ અહીંયા આવે છે દેટ વી વોન્ટ ટુ અસાઇન ઇન પી. નાવ અહીંયા રન મેથડ મેં ડિફાઇન કરી છે. ઇનસાઇડ ધ રન મેથડ યુ કેન સી ધ સિંક્રોનાઇઝ કીવર્ડ. જે પણ ઓબ્જેક્ટ થ્રુ આપણે સિંક્રોનાઇઝ મેથડને કોલ કરાવવાની છે, અને આપણે અહીંયા પાસ કરાવી દીધું છે, રાઈટ, પી ડોટ નમ એન એમ. હવે અહીંયાથી આપણે ઓબ્જેક્ટ થ્રુ નમ મેથડને કોલ કરાવીએ છીએ. નમ ઇઝ ડિક્લેર્ડ ઇનસાઇડ ધી પ્રિન્ટ. ઓકે, પી ડોટ નમ. તો હવે શું થાય છે કે જે રન મેથડથી આપણે નમને કોલ કરાવીએ છીએ એ ઓબ્જેક્ટ માટે નમ મેથડ છે એ લોક થઈ જશે. ઓકે, નાવ અવર મેઇન ક્લાસ. Here you can see that first, second and third, this all three object of numthread class are declared. અને એમાં હરેકમાં મેં પી પાસ કરેલો છે. પી ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ પ્રિન્ટ ક્લાસ. ઓકે, હવે આપણે અહીંયા કરાવીએ છીએ રન. Now you can observe the difference between program number 88 and 89, right? આગળનો જે પ્રોગ્રામ હતો એની અંદર હરેક લૂપમાં આપણે અલગ અલગ થ્રેડ છે
એ મેથડ ને વન બાય વન રિસોર્સને ઓક્યુપાઈ કરતા હતા. બટ અહીંયા જુઓ, તમે અહીંયા જોઈ શકશો કે ફોર ધી ફર્સ્ટ ઇટરેશન 0, 1, 2, 3, 4, 15 ટાઈમ્સ સુધી જે મેથડ છે એ ફર્સ્ટ ઓબ્જેક્ટ થ્રુ ઓક્યુપાઈ થઈ છે. આફ્ટર દેટ નમ મેથડ વોઝ ઓક્યુપાઈડ બાય સેકન્ડ ઓબ્જેક્ટ, સોરી ટી ટુ, એન્ડ થર્ડ ટાઈમ ઓબ્ઝર્વ ધ થિંગ, ઓબ્ઝર્વ ધ આઉટપુટ. થર્ડ જે ઓબ્જેક્ટ છે ટી થ્રી, એને રન મેથડને ઓક્યુપાઈ કરી છે ઇન કન્ટિન્યુઅસ મેનર, રાઈટ? જ્યાં સુધી ફર્સ્ટ ઓબ્જેક્ટ છે નમ મેથડને રિલીઝ નથી કરતો, ત્યાં સુધી સેકન્ડ છે, સેકન્ડ ઓબ્જેક્ટ એને ઓક્યુપાઈ કરી શકશે નહીં. એવી જ રીતે સેકન્ડ જ્યાં સુધી રન મેથડને રિલીઝ નથી કરતો, નમ મેથડને રિલીઝ નથી કરતો, ત્યાં સુધી થર્ડ એને ઓક્યુપાઈ કરી શકશે નહીં. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ એક્ઝિક્યુશન ઓફ ટી વન, ધ ટી ટુ વિલ ગેટ ધ નમ મેથડ, રાઈટ? રિસોર્સિસ રિલીઝ થશે, ટી વન રિલીઝ કરશે, ત્યાર પછી ટી ટુ છે એને ઓક્યુપાઈ કરશે. સિમિલરલી આફ્ટર રિલીઝિંગ ધ રિસોર્સિસ વિચ આર ઓક્યુપાઈડ બાય ટી ટુ, ટી થ્રી વિલ એક્વાયર ધ રાઇટ્સ ઓન ધ સેમ મેથડ. સો આ હતું સિંક્રોનાઇઝેશન સાથે આપણો પ્રોગ્રામ, રાઈટ? વિધાઉટ સિંક્રોનાઇઝેશન, અને બીજામાં આપણે સિંક્રોનાઇઝ સાથે આ વસ્તુને યુઝ કરી. આઉટપુટ જુઓ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિંક થ્રેડિંગ ઇન જાવા, રાઈટ? હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર નવું ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ, સ્ટ્રીમ, જે યુનિટ થ્રીનો નવો ટોપિક હશે. Right, see you in the next session with new topic. Thank you.